नमस्कार विद्यार्थी मित्रों, न्यूज संधानी यूट्यूब चैनल पर फरी एक वक्त आप सभी विद्यार्थी मित्रों हार्दिक स्वागत। अगौना वीडियो એટલે કે આપણે ભાગ 7 ની અંદર ધાન્ય પાક ની અંદર બે અતિ મહત્વના પાક ડાંગર અને ઘઉં વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આજે આપણે ભાગ 8 એની અંદર તેલબીય પાક વિશે અભ્યાસ કરવાનો છે। પ્રશ્ન આવી રીતનો પૂછાય છે, ચાર ગુણનો પ્રશ્ન પૂછાય એટલે ભારતના તેલબીય પાક વિશે સવિસ્તાર સમજાવો। એટલે આપણા પાઠ્ય પુસ્તક અથવા મુદ્દા ની અંદર આપણે પાંચ તેલબીય વર્ગના ભાગ આપેલા છે, એ પાંચે પાંચનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવો પડે। ભારતના તેલબીય પાક તો આપણને તેલબીય શબ્દ આવે એટલે આપણને ખબર પડી જાય કે તેલબીય એટલે જેની અંદરથી તેલ નીકળે એને તેલબીય પાક તરીકે ઓળખવામાં આવે છે। તેલબીય વર્ગની અંદર કયા કયા પાકોનો સમાવેશ થાય છે તો મગફળી છે, તલ છે, કપાસિયા છે, સરસવ છે, સૂરજમુખી છે, એરંડા છે, આ બધાય તેલબીય વર્ગના પાક છે જેની અંદરથી મગફળી, તલ, કપાસિયા અને સરસવ આ આની અંદરથી જે તેલ નીકળે છે એનો આપણે ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરીએ છીએ। ખાદ્ય તેલ ખાવાની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, પણ એના સિવાય આ છે ને એવી કહેવત છે, હાથી જીવે ત્યાં સુધી લાગણું, મરી ગયા પછી પણ સવાલ આવે એવું થાય છે ને, તો અહીંયા પણ એવું જ છે। જો તેલબીયા વર્ગના પાકની અંદરથી આપણે મુખ્ય ઉપયોગની અંદરથી તેલ કાઢવા, તેલનો ઉપયોગ આપણે ખાદ્ય તેલની અંદર કરીએ છીએ, પણ અહીંયા શું છે, આની અંદરથી તેલ કાઢી લીધા પછી જે પાછળનો જે પદાર્થ વધે છે એનો પણ ઉપયોગ થાય છે। જો ખાદ્ય તેલ કાઢી લીધા પછી વધતો ફળ આપણે પશુઓના આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ, ખોરાકની અંદર ઉપયોગ કરીએ છીએ, આપણા ખોરાકની અંદર આપણે ખાદ્ય તેલનો ઉપયોગ કરીએ છીએ, પણ જે પાછળનો ભાગ વધે છે જેને આપણે કચરો કહીએ છીએ એ પાછો પશુઓના ખોરાક તરીકે ઉપયોગ આવે છે। એટલે બે ભાગનો ઉપયોગ આવે છે, એનો દરેક વસ્તુ તેલબીયા વર્ગના પાકની દરેક વસ્તુ આપણને ઉપયોગી બને છે। હવે એમાંથી પહેલો આપણો અતિ મહત્વનો પાક આવે છે મગફળી। શબ્દ આપણે જોતા ખાલી જ મેં તમને કીધું હતું મગફળી, જેને સીધા અર્થમાં આપણે ખોખા શિંગદાણા કહીએ છીએ, અને શિંગ તેલ આપણે વિશેષ પ્રકારે ખાદ્ય તેલની અંદર એનો ઉપયોગ કરીએ છીએ। તો તેલબિયામાં સૌથી મહત્વનું સ્થાન તેલબિયા વર્ગના જેટલા પાકો છે અથવા જેટલા તેલબિયાના પાક છે એ બધામાં સૌથી મહત્વનું સ્થાન મગફળીનું છે। એને જમીન કેવી માપક આવે છે તો કાળી, ભુરાણ અને કસવાળી જમીન એને ઉપયોગી નીવડે છે। મગફળીના પાકને 20 થી 25 સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે। હવે મોટા પાકના પાકનું છે ને આ તાપમાનની અંદર 10 થી આપણે 30 સુધીની એવરેજની અંદર આવે, ઉપરનું જાવ તો કોઈ દિવસ 35 થી ઉપર 30 થી ઉપર તાપમાન કોઈ પાકને અનુકૂળ આવતું નથી। આપણા મુદ્દા પ્રમાણે યાદ રાખવાનું છે કે 20 થી 25 સેલ્સિયસ કોને મગફળીને શું જોઈએ, તાપમાન જોઈએ, જમીન કેવી માપક આવશે કાળી, ભુરાણ, કસવાળી જમીન, બધા તેલબિયામાં સૌથી મહત્વનો પાક મગફળી। વરસાદ એને 50 થી 70 સેમી છે, અહીંયા 25 નું 50 એવી રીતે યાદ રાખવાનું, તાપમાન તો કે 25 એનાથી ડબલ 25 નું ને 50 અને વરસાદ મગફળીના પાકે વરસાદ 50 થી 70 સેમી અને 20 થી 25 સેલ્સિયસ એને તાપમાનની જરૂર પડે છે। હવે જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં મગફળી ઉનાળો પાક, અગાઉના વિડીયોની અંદર આની ચર્ચા આપણે કરી ચૂકેલા છે કે મગફળી ખરીફ પાક છે અને જાહેર પાક પણ છે, ચોમાસાની સિઝનમાં પણ વવાય છે અને ઉનાળાની સિઝનમાં પણ વવાય છે। ઉનાળે કેવી રીતે વવાય અથવા કયા વિસ્તારની અંદર તો જ્યાં સિંચાઈની સગવડ હોય ત્યાં। મગફળીના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે ચીન છે, અત્યાર સુધી આપણે બે અગાઉના પાક જોઈએ એમાં પણ ચીન પ્રથમ સ્થાને છે, આમાં પણ ચીન પ્રથમ સ્થાને છે, અને દ્વિતીય સ્થાન કોનું છે ભારત પાસે, એ જ પદ્ધતિથી ચાલ્યો છે, ચીન પહેલા ક્રમે ભારત બીજા ક્રમે, ચીન પહેલા ક્રમે ભારત બીજા ક્રમે, આ એ પદ્ધતિ છે, પ્રથમ ક્રમે ચીન, દ્વિતીય ક્રમે ભારત છે, અને ભારતમાં પાછું કોણ પ્રથમ ક્રમે તો કે ગુજરાત। ભારતની અંદર મગફળીમાં પ્રથમ ક્રમે કોણ, ગુજરાત, અને ગુજરાતમાં પાછું પ્રથમ
ભ્રમે કોણ જૂનાગઢ યાદ રાખજો જો આખું પદ્ધતિ છે વિશ્વની અંદર ભારતનું સ્થાન દી પણ ભારતમાં પ્રથમ સ્થાન ગુજરાત અને ગુજરાતમાં પ્રથમ સ્થાન જૂનાગઢ સૌથી વધારે જૂનાગઢની અંદર મગફળીનું વાવેતર અને ઉત્પાદન થાય છે ભારતની વાત છે વિશ્વની નહીં ભારતની વાત છે ભારતની અંદર પ્રથમ સ્થાને ગુજરાત છે અને ગુજરાતનો કયો વિસ્તાર જૂનાગઢ હવે ભારતની વાત કરીએ તો ગુજરાત સિવાય મગફળીનું વાવેતર ક્યાં ક્યાં થાય છે તો કે આંધ્ર પ્રદેશ તમિલનાડુ અને મહારાષ્ટ્ર ચાર રાજ્યો છે ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ અને મહારાષ્ટ્ર આ ચાર રાજ્યોની અંદર મગફળીનું વિશેષ વાવેતર થાય છે અને ગુજરાત છે એમાં પ્રથમ સ્થાને છે જ્યારે આપણા ગુજરાતની અંદર વાવેતરમાં જૂનાગઢ એ તો આપણે આગળ ચર્ચા કરી છે પ્રથમ ક્રમે સૌથી વધારે મગફળીનું ઉત્પાદન કરતો પ્રદેશ ગુજરાતનો જૂનાગઢ પછી આવે દેવી કમલા એના પછી અમરેલી એના પછી ભાવનગર અને એના પછી રાજકોટ આ હતું મગફળીનો ભાગ તેલંગિયામાં સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે કાળી કુરાળ કસવાળી અને જમીનમાં પકાવે છે 20 થી 25 સેલ્સિયસ અને તાપમાનની જરૂર પડે છે 50 થી 70 સેલ્સિયસ વરસાદની જરૂર પડે છે સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ લઈ શકાય હવે જો અહીંયા મગફળીના પાકની અંદર એવો મુદ્દો પડ્યા કરે છે કે મગફળીના પાકને પાણી ભરે રહે એવી જમીન ન માં પકાવે પાછું વરસાદને જોઈએ છે પણ પાણી ભરાવવું પડે નહીં સિંચાઈની સગવડ હોય તે ઉનાળામાં પણ લઈ શકાય છે ઉત્પાદનમાં પ્રથમ સ્થાને ચીન છે દ્વિતીય સ્થાને ભારત અને ભારતની અંદર ક્યાં ક્યાં વાવેતર થાય છે તો કે ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ અને મહારાષ્ટ્ર ભારતમાં પ્રથમ સ્થાને કયું રાખ્યું ગુજરાત ગુજરાતની અંદર ક્યાં ક્યાં વાવેતર થાય છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને રાજકોટ જેમાંથી ગુજરાતનો કયો વિસ્તાર તો કે જૂનાગઢ છે એ મગફળીના ઉત્પાદન અને વાવેતરની દ્રષ્ટિએ સૌથી બેસ્ટ કહેવાય અથવા સૌથી સારો પ્રદેશ જે હવે એના પછી આવે આપણો બીજો તેલિયા વર્ગનો પાક તલ બીજો પાક છે આપણો તલ તો તલનો ઉપયોગ વર્ષોથી ભારતની અંદર તલના તેલનો ઉપયોગ થાય છે આ સિવાય શિયાળાની સીઝનમાં જેને આપણે કચોરી ઉગાય કાઢીને ખાઈએ હવે જો અહીંયા આ તલ છે ને વિશેષ આપણને જો એક નાનો એવો દાણો હોય તલનો દાણો કેટલો પતલો અને નાનો એવો હોય છે તોય બધાની અંદર જેટલા તેલિયાવરના પાક છે અને બધામાં સૌથી વધારે તેલિયામાં જોવા મળે કચેરીની અંદર તમે જુઓ એટલે કેટલું બધું તેલ જોવા મળે છે અથવા આપણા રોજિંદા જીવનની અંદર એનો ઉપયોગ કરતા હોય તો આપણને ખબર પડે કે વર્ષોથી તલના તેલનો ભારતની અંદર ઉપયોગ થાય છે આ ઉપરાંત એનું વાવેતર ઉત્તર ભારતની અંદર ઉત્તરની અંદર એ ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુમાં લેવાય છે ઉત્તર ભારતની અંદર તલ છે ચોમાસાની સીઝનમાં લેવાય છે જ્યારે દક્ષિણ ભારતની અંદર એ રવિ પાક એટલે શિયાળાની ઋતુની અંદર લેવાય છે ચોમાસામાં લેવાય છે અને શિયાળાની અંદરમાં ચોમાસુ અને શિયાળો બે ઋતુની અંદર લેવાય છે અને જો સિંચાઈની સગવડ હોય તલ છે વર્ષા આધારિત પાક છે વરસાદ જેવી રીતનો પડે એના ઉપર એની સીઝન લઈ શકાય અથવા એવી રીતે એનો પાક લઈ શકાય એટલે ઉત્તર ભારતની અંદર એ ખરીફ પાક ચોમાસાની ઋતુમાં લેવાય છે દક્ષિણ ભારતની અંદર રવિ પાક તરીકે જો વરસાદ વ્યવસ્થિત પડે તલને માફક આવે એવો હોય તો એને જાહેર પાક તરીકે એટલે ઉનાળુ પાક જેને આપણે જાહેર કહીએ છીએ જાહેર પાક તરીકે પણ લેવાય એટલે ત્રણે ત્રણ સીઝનની અંદર લેવાય છે શિયાળો ઉનાળો અને ચોમાસું ખરીફ રવિ અને જાહેર ત્રણે ઋતુની અંદર પણ અહીંયા યાદ રાખો ઉત્તર ભારતની અંદર કે ખરીફ દક્ષિણ ભારતની અંદર રવિ તો સિંધુ ને સરળ છે ઉત્તરમાં ખરિયા અને દક્ષિણમાં રળિયા મજા કઈ ત્યાં ગયા આટલું યાદ રાખવાનું તલ છે તો ઉત્તરમાં ખરિયા દક્ષિણમાં રળિયા મજા આવે ત્યાં ગયા જો ઉત્તર ભારતની અંદર ખરીફ પાક તરીકે અને દક્ષિણ ભારતની અંદર રવિ પાક તરીકે એનો ઉપયોગ અથવા વાવેતર કરવામાં આવે છે હવે સૌથી વધારે સારો મુદ્દો તો બધા તેલિયા વર્ગની અંદર સૌથી વધારે તેલનું પ્રમાણ તેલ શેમાંથી નીકળે તલમાં આ યાદ રાખો બધા તેલિયામાં નાનો એવડો દાણો હોવા છતાંય ઓછી એની માપ સાઈઝ હોવા છતાંય તલની અંદર સૌથી વધારે તેલ નીકળે પીસવામાં આવે ને એટલે એની અંદર સૌથી વધારે તેલ નીકળે મગફળીનો દાણો કેવડો મોટો હોય જ્યારે તલનો દાણો કેવડો મોટો હોય એરંડિયું જેને આપણે એરંડા કહીએ એનો દાણો પણ કેવડો મોટો હોય છે તે
તેમ છતાંય આ તલને પીછો એટલે બે કરતા વધારે તેલનું પ્રમાણ નીકળે અથવા તલ એની અંદરથી તેલ નીકળે. હવે ભારતની અંદર ઉત્પાદન અને વાવેતરમાં પ્રથમ સ્થાને કોણ? વિશ્વ અહીંયા નથી કીધું, ધ્યાન રાખજો. ભારતની અંદર ઉત્પાદન અને વાવેતરમાં પ્રથમ ક્રમે કોણ છે? ગુજરાત. ઉત્પાદન કરે છે અને વાવેતર કરે છે. ભારતની વાત કરીએ છીએ કે ભારતમાં એવું કયું રાજ્ય, એવો કયો વિસ્તાર છે જે વધારે ઉત્પાદન કરે છે અને વધારે વાવેતર કરે છે? તો એની અંદર આવશે આપણું ગુજરાત. સૌથી વિશેષ તલનું વાવેતર ગુજરાતની અંદર થાય છે અને ગુજરાતની અંદર પણ ક્યાં છે? બનાસકાંઠા. યાદ રાખજો, ભારતમાં તલનું સૌથી વધારે ઉત્પાદન અને વાવેતર ગુજરાતની અંદર થાય છે અને ગુજરાતમાં પણ કયો વિસ્તાર છે? બનાસકાંઠા. જ્યારે ભારત દેશ છે એ દુનિયામાં સૌથી વધુ તલની નિકાસ કરતો દેશ છે. ભારત વિશ્વની અંદર અહીંયા જે તલનું ઉત્પાદન થાય છે અન્ય દેશોની અંદર નિકાસ એટલે અહીંથી તે મોકલે છે, બીજા દેશોને પણ ભારતના તલ ખાવા મળે અથવા તલનું તેલ ઉપયોગી નીવડે છે. ભારત દુનિયામાં સૌથી વધારે તલની નિકાસ કરે છે અને ભારતમાં સૌથી વધારે ઉત્પાદન અને વાવેતર ગુજરાત અને ગુજરાતમાં પાછો બનાસકાંઠા. અહીંયા કેવી રીતે હતું કે સૌથી વધારે તો કે ગુજરાત અને ગુજરાતમાં જુનાગઢ, અહીંયા શું આવશે? સૌથી વધારે ગુજરાત. પણ અહીંયા માત્ર ઉત્પાદન જ હતું, ઉત્પાદન કરે છે, જ્યારે અહીંયા શું છે? વાવેતર પણ સૌથી વધારે થાય છે, વાવણી પણ તલની વધારે થાય છે અને ઉત્પાદન પણ તલનું વધારે થાય છે. ક્યાં? ગુજરાતમાં. અને કયા વિસ્તારમાં? બનાસકાંઠા. ભારતે દુનિયામાં સૌથી વધુ તલની નિકાસ કરતો દેશ છે. ભારતના લગભગ બધા રાજ્યોની અંદર, ભારતના દરેક વિસ્તારની અંદર તલનું વાવેતર થાય. ભારતની અંદર તમે ગમે ત્યાં દર્શાવો, ગમે તે રાજ્યની અંદર દર્શાવો, તલ બધે થાય. નકશાની અંદર પૂછાય કે તલનું વાવેતર, તો ભારતનો ગમે તે પ્રદેશ લખી જાઓ અથવા ગમે તે પ્રદેશ દર્શાવી શકો. ટૂંકમાં જે એવી જગ્યા પાસે પસંદ કરવાની, પછી આપણે લખીએ રાજસ્થાનના રણમાં, કચ્છના રણમાં, એવું ન લખાય. અહીંયા જે આપણને ગુજરાત આવે છે ને, બનાસકાંઠા વિસ્તાર આપણને ખબર જ પડે છે કે કઈ સાઈડ આવેલું છે. ઉપરની સાઈડ રાજસ્થાન આવેલું છે, તેના નીચેનો ભાગ છે એ દર્શાવી શકાય. એ આપણે નકશાની અંદર વિસ્તૃત અભ્યાસ કરી, પણ ગુજરાતની અંદર બનાસકાંઠા વિસ્તારની અંદર અને ભારતના લગભગ બધા રાજ્યોની અંદર વધતા ઓછા પ્રમાણમાં તલનું વાવેતર થાય જ છે. દુનિયામાં સૌથી વધારે તલની નિકાસ તો ભારત કરે છે, પણ આ ઉપરાંત બીજા અન્ય કેટલાક રાજ્યોની અંદર જોઈએ તો કે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશ, આ એના પાછા મુખ્ય રાજ્યો છે. ગુજરાત તો છે જ, કારણ કે એનું સ્થાન મહત્વનું છે. સૌથી વધારે પાંચ રાજ્યો છે એમાં ગુજરાતનું સ્થાન મહત્વનું. મુખ્ય રાજ્યોની અંદર તે સૌથી વધારે વાવેતર કરતા તો પહેલું ગુજરાત આવે, પછી તમિલનાડુ છે, પછી પશ્ચિમ બંગાળ છે, પછી કર્ણાટક છે અને પછી મધ્યપ્રદેશ છે. ટૂંકમાં આ એના રાજ્યો છે. ભારતના બધા વિસ્તારોની અંદર એવું વાવેતર થાય છે વધતા ઓછા પ્રમાણમાં. આ બે પાક છે ને એ ફરી વખત સમજી લો. મગફળી તેલબિયાની અંદર સૌથી મહત્વનો પાક, 20-25 સેલ્સિયસ અને તાપમાનની જરૂર પડે છે. 50-70 સેમી મગફળીના પાકને વરસાદની જરૂર પડે છે, પણ જો સિંચાઈની સગવડ હોય તો એને ઉનાળો પાક તરીકે પણ લેવામાં આવે છે. ઉત્પાદનની અંદર ચીન પહેલા નંબરે, ભારત બીજા નંબરે. ભારતની અંદર ગુજરાત પ્રથમ ક્રમે, આ સિવાય આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં પણ મગફળીનું વાવેતર થાય છે. જ્યારે ગુજરાતની અંદર જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને રાજકોટ આટલા વિસ્તારની અંદર મગફળીનું વાવેતર થાય છે. અને ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્પાદનમાં કયો પ્રદેશ? તો કે જુનાગઢ. ક્લિયર. હવે બીજો પાક આવે છે તલ. તો વર્ષોથી આપણે તલનો ઉપયોગ, તલના તેલનો ઉપયોગ કરીએ છીએ અને તલ છે ને એ વરસાદ ઉપર આધારિત પાક છે. એટલે ઉત્તર ભારતની અંદર એ ખરી કે ચોમાસાની ઋતુમાં લેવા છે, દક્ષિણ ભારતમાં રવિ એટલે જાહેર, અરે રવિ એટલે શિયાળો, શિયાળાની ઋતુમાં પણ લેવા છે. આ ઉપરાંત એને જાહેર પાક એટલે ઉનાળો પાક તરીકે પણ લેવામાં આવે છે. એટલે આપણે એ યાદ રાખવાનું, તલ ઉત્તરમાં ખરીયા અને દક્ષિણમાં રળિયા, એટલે આપણને આ સૂત્ર યાદ રહી જાય. બધા તળિયામાં સૌથી વધારે તેલ શેમાંથી નીકળે? તો કે તલમાંથી. ભારતની અંદર ઉત્પાદન અને વાવેતરમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે? કે ગુજરાત. અને ગુજરાતમાં પાછું કયો વિસ્તાર?
એરંડા દિવેલા તરીકે ઓળખવામાં આવે છે, જેને એડિયું કહેવામાં આવે છે।
उत्पादन एनुं प्रथम आवे छे 12 आस और पहली वखत अत्यार सुधी शुं होतुं जेटला पाक जोया ए बधानी अंदर आपणे चिन्ह पहेला क्रमे आवे छे अहींया शुं थयुं छे उत्पादननी अंदर 12 प्रथम क्रमे दुनियाना बधा देशो जेटलुं उत्पादन करे छे ए बधा देशोमां 64% हिस्सो ए बधा करता पण वधारे 64% हिस्सो एकला भारतनो छे अरे भारतने जोडो एटलुं आपणुं गुजरातनो जेनो हिस्सो छे सौथी वधारे एरडा अथवा एरंडा दिवेला कोण वावे गुजरात अथवा आपणा गुजरातनी अंदर गुजरातने खेडूतो जे विशेष प्रकारे ની ખેતી કરે છે પ્રથમ ક્રમે 12-64% હિસ્સો છે પછી બીજા ક્રમે આવે છે ચીન હવે પાછું ચીન બીજા ક્રમે જો અત્યાર સુધી બધા પાક જોઈએ એની અંદર જે પહેલા ક્રમે જેનું અને અનુક્રમે ત્રીજો ક્રમ આવે છે બ્રાઝિલ પ્રથમ ક્રમે 12-64% હિસ્સા સાથે બીજા ક્રમે ચીન અને ત્રીજા ક્રમે બ્રાઝિલ અને ભારતમાં સૌથી વધુ એરંડાનું ઉત્પાદન ગુજરાત એકલું કરે છે 80% હિસ્સો ગુજરાતમાં એકલાનો છે જો વિશ્વની અંદર ભારતનો હિસ્સો કેટલો છે 64% અને ભારતની અંદર ગુજરાતનો હિસ્સો કેટલો છે 80% સમજો ભારતનો હિસ્સો વિશ્વની અંદર એરંડાના ઉત્પાદનમાં 64% છે જ્યારે ભારતની અંદર ગુજરાતનો હિસ્સો 80% છે એટલે વિશ્વમાં ભારત પ્રથમ ક્રમે અને ભારતમાં ગુજરાત પ્રથમ ક્રમે છે આની અંદર વાવેતર કરતા રાજ્યો એરંડાનું સૌથી વધારે વાવેતર કરતા રાજ્યો અથવા મુખ્ય ઉત્પાદક રાજ્યોની અંદર આવે છે આંધ્ર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાત આ સરળ ભાષાની અંદર યાદ રહી જાય એવું છે એરંડા ક્યાં થાય તો કે એરંડાની અંદર અ એટલે આંધ્ર પ્રદેશ ર એટલે રાજસ્થાન આ ડ છે ને જે આપણે આવી રીતે કરીએ એટલે ગ આવે છે એટલે ગુજરાત એરંડા એરંડા ક્યાં થાય એરંડાની અંદર આંધ્ર પ્રદેશ રાજસ્થાન અને ગુજરાત ગુજરાતની અંદર ક્યાં થાય છે તો આટલું યાદ રાખો કાંઠાવાળા જિલ્લા રેલીવાળા જિલ્લા ગઢવાળા જિલ્લા અને કોટવાળા જિલ્લા કાંઠા એટલે સાબરકાંઠા અને બનાસકાંઠા રેલી એટલે અમરેલી ગઢ એટલે જૂનાગઢ કોટ એટલે રાજકોટ એટલે સરળ ભાષામાં યાદ રાખવાનું કાંઠે રેલી આવી એટલે ગઢેથી કોટ બાંધવા પાણીને રોકવા માટે ગઢ કોટ બાંધવા ગયા છે ક્યાં પાટણ આ યાદ રાખવાનું છે આટલા તો આપણને યાદ રહી જાય ગુજરાતની અંદર ક્યાં તો કે કાંઠાવાળા જિલ્લા રેલીવાળા જિલ્લા ગઢવાળા જિલ્લા અને રાજકોટ કોટવાળા જિલ્લા કાંઠા એટલે સાબરકાંઠા બનાસકાંઠા રેલી એટલે અમરેલી ગઢ એટલે જૂનાગઢ અને કોટ એટલે રાજકોટ ઉત્પાદનમાં ભારત એરંડામાં પ્રથમ સ્થાને 64% હિસ્સા સાથે બીજા ક્રમે ચીન ત્રીજા ક્રમે બ્રાઝિલ અને ભારતમાં સૌથી વધુ ગુજરાત કેટલા ટકા 80% ઉત્પાદન રાજ્યોના આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત યાદ શું રાખવાનું એરંડા ક્યાં થાય એરંડામાં એ એટલે આંધ્ર પ્રદેશ ર એટલે રાજસ્થાન અને ડ નો આપણે ગ કહી નાખો એટલે ગુજરાત કયા ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર તો કાંઠાવાળા જિલ્લા રેલીવાળા જિલ્લા ગઢવાળા જિલ્લા કે કોટવાળા સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી જૂનાગઢ રાજકોટ અને પાટણ પ્રશ્ન ફરી વખત રિપીટ કરું છું સમજી લેજો સરસવ ઉત્તર ભારતનો મહત્વનો પાક છે બીજ અને તેલનો ઔષધી અને ખાદ્ય તેલનો ઉપયોગ થાય છે ઉત્પાદક રાજ્યોની અંદર આવે છે રાજસ્થાન ઉત્તર પ્રદેશ હરિયાણા પશ્ચિમ બંગાળ ગુજરાત અને મધ્ય પ્રદેશ એવી રીતે એના પછી આવે છે નાળિયેરી નાળિયેરી દરિયા કિનારાના વિસ્તારની અંદર થાય છે જમીનને ક્ષારવાળી જોઈએ છે આબોહવા ગરમ અને ભેજવાળી નાળિયેરી જે પહેલા જાત આવતી હતી એ વધારે ઊંચાઈ હતી હવે જે નવી જાત આવી એ ઓછી ઊંચાઈ અને વધારે ઉત્પાદન આપે છે દક્ષિણ ભારતના લોકો એનો ઉપયોગ ખાદ્ય તરીકે અંદર કરે છે પ્લસ નાળિયેરનું જે પીણું છે એ સ્વાસ્થ્યવર્ધક છે નાળિયેરનું જે પાણી આવે છે સ્વાસ્થ્યવર્ધક શરીર માટે ઉત્તમમાં ઉત્તમ પીણું નાળિયેરનું પાણી છે કઈ જગ્યાએ થાય છે તો કે કર્ણાટક કેરળ તમિલનાડુ અંદમાન અને નિકોબારના ટાપુની અંદર નાળિયેરના બગીચાઓ આવેલા છે હવે એના પછી આવે છે એરંડા જેને આપણે દિવેલા કહીએ છીએ ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમે કેટલા ટકા 64% હિસ્સા સાથે બીજા ક્રમે ચીન ત્રીજા ક્રમે બ્રાઝિલ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન ગુજરાતનું કેટલા ટકા 80%
રાજ્યો ની અંદર આંધ્રપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે ત્યારે ગુજરાત ની અંદર સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી જૂનાગઢ રાજકોટ અને પાટણ ક્લિયર પાંચે પાંચ પાક જેને આપણે તિલબિયાના પાક તરીકે પ્રશ્ન જોઈ લો છે વ્યવસ્થિત તમારી નિર્ભૂમિ અંદર ઉતારી લેવાનો રહેશે।